પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ કરાયેલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગેની અસમંજસતાને કારણે ભુજ એપીએમસીમાં છેલ્લા ઓગણીસ દિવસથી હરરાજી બંધ હતી કે વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થઈ જતા આજથી હરરાજીનો ફરી પ્રારંભ થયો હતો અને પ્રથમ સોદો એરંડાનો રૂપિયા એક હજાર સાતસો અગિયારના ભાવે કરવામાં આવ્યો હતો જીએસટીના નિયમો અંગેની અસમંજસતાના કારણે ભુજ એપીએમસીના વેપારીઓએ છેલ્લા ઓગણીસ દિવસથી સોદાઓ બંધ રાખ્યા હતા તેમજ જીએસટી અંગેની સમજ મેળવવા સીએ સહિતના તજજ્ઞો સાથે અનેક બેઠકો પણ કરી હતી જે બાદ વેપારીઓની તમામ અસમંજસતાઓ દૂર થઈ જતા ઓગણીસ દિવસ બાદ આજે ભુજ એપીએમસી માં હરરાજીનો પ્રારંભ થયો હતો છેલ્લા કેટલાક સમયથી જીએસટીના મુદ્દાને લઈને માર્કેટયાર્ડમાં હરાજીના કામકાજો બંધ રહેલા હતા જે આજથી પુનઃ શરૂ થયા છે જીએસટી ના મુદ્દે વેપારીભાઈઓને કેટલીક અસમંજસતા હતી જે અંગે એમોએ એમની સાથે વારંવાર મીટિંગો કરી અને જીએસટીના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટને પણ બોલાવેલા હતા અને અમે બે ત્રણ મીટિંગો અમે કરેલી હતી ને પછી બધા જ વેપારીઓને આ મુદ્દે તેમની સમસ્યાના સમાધાન મળી જતાં પુનઃ તેઓએ આજથી ધંધો રોજગાર શરૂ કરેલો છે ને જેમાં એરંડા ગોવાર તથા વિવિધ જર્સીઓના વેપારો નોંધાય છે શરૂઆતમાં એરંડો એરંડાનો લોટ પ્રતિ માળના સત્તરસો એક અગિયાર રૂપિયા લેખેનો સોદાયો સોદો નોંધાયો હતો ત્યારબાદ જુદા જુદા સોદાઓ થયેલા છે